મને લાગ્યું કે મેં એને ક્યાંક જોયો છે. એના મોઢા પર એટલો બધો રંગ લાગ્યો હતો કે હું એને સ્પષ્ટપણે ઓળખી ન શક્યો. એ બેટા, હવે એ માણસનું હથિયાર આપણી પાસે છે. આપણે એને સીધું પોલીસમાં સોંપી દઈએ. મને લાગે છે આપણે તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ. આપણા એરિયાનો ઇન્સ્પેક્ટર મારો ફ્રેન્ડ છે, હું એને હમણાં જ ફોન કરું છું. પોલીસે ફોન કરવાની કઈ જરૂર નથી. આજ સુધી આપણા ઘરમાં પોલીસે પગ નથી મૂક્યો અને આજ પછી પણ નહીં મૂકે. આપણા ઘરની ગરિમા આપણે જાળવવાની છે. આપણા ઘરનું સન્માન આપણે જાળવવાનું છે. આજ સુધી માતાજીના આશીર્વાદ જ આ ઘરનું રક્ષા કવચ બન્યા છે અને આગળ પણ બનશે. જેણે આ કર્યું છે ને, એને સજા તો મળશે જ. મોટી મમ્મીએ જે પણ કઈ કહ્યું તે 100% સોના જેવી વાત છે. તમે મારા પરિવારની હંમેશા રક્ષા કરી છે અને આગળ પણ કરતા રહેશો એની મને પૂરી ખાતરી છે. પણ માં, ખબર નહીં મારા પરિવારને કોની નજર લાગી ગઈ છે કે આવી મુસીબત આવીને ઊભી રહી ગઈ છે. માં, મારા પરિવારનો જે દુશ્મન છે એને તમારે સજા આપવી જ પડશે. તમારે એને સજા આપવી જ પડશે માં. બાપુ સાથે જે પણ કંઈ થયું એનાથી હું હચમચી ગઈ છું માં. મને તો એ નથી સમજાતું કે કોઈ બાપુને મારવાનો પ્રયત્ન શું કામ કરે. કોઈ એવું વિચારી પણ કેવી રીતે શકે? બાપુએ આજ સુધી કોઈનું કઈ જ નથી બગાડ્યું માં. બસ મારી એટલી જ પ્રાર્થના છે માં કે મારા પરિવારને જે પણ કોઈ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે એને તું ઉઘાડો પાડ. તે ઘણા અનિષ્ટોને દૂર કર્યા છે. મારા ઘર પરનો આ અછાયો દૂર કર માં.